ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, વરસ્યો વરસાદ ખૂબ આજે મોશધાર, વરસ્યો વરસાદ ખૂબ આજે મોશધાર, ઝરણા નાના જાય દોડી દોડી, ઝરણા નાના જાય દોડી દોડી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ને રમીએ હોળી હોળી. કેટલું સરસ ગીત છે, નહીં? સાંભળવાની ખૂબ મજા પડી મને તો. અને હા, એ ક્રાફ્ટમાં હોળી કેટલી ફાઇન હતી. એવું જાતે શીખજો તમે અને કંઈક અલગ કરજો, એવું ના કરતા. એ બતાવી ગયું. ઓકે, આ હોળી સાથે આપણે એક નવી વાર્તા શીખવાના છીએ, ખબર છે તમને? હા, અને એ વાર્તામાં આપણી સાથે બીજું પણ કોઈ આવવાનું છે, ખ્યાલ છે કોણ આવશે? ઓ, ચચુભાઈ. યસ, આ ચુચુભાઈ છે ને આપણી વાર્તાના હીરો છે. આપણી વાર્તાનું નામ શું છે ખબર છે? ચુચુભાઈ. હા, તમને જ કહ્યું મેં, ચુચુભાઈ વાર્તાનું નામ કહો. વાર્તાનું નામ છે રિટર્ન ઓફ ચુચુભાઈ બોટવાલા. યસ ફ્રેન્ડ, આજે આપણે એક નવી જ વાર્તા જોવાના છીએ. આ ચુચુભાઈની વાર્તા. ચુચુભાઈ મસ્ત વાર્તા કરજો. ચાલો ફ્રેન્ડ્સ, તો ચુચુભાઈની વાર્તા સાંભળીએ. ધ્યાનથી જોજો અને ત્યારબાદ જે હોમવર્ક કે એક્ટિવિટી આપી હોય તો તે કરવાની પણ છે. હં, ફક્ત વાર્તા જોઈને મૂકી ના દેતા. ફરી મળીશું. આવજો આવજો કરો આવજો કરો આવજો. હેલો, હું ચુચુભાઈ બોલું છું. હમણાં જ મેં હોળીનું ગીત સાંભળ્યું, તો મને છે ને એવી ઘણી બધી હોળીઓ જોઈએ છે, તો પ્લીઝ મારો ઓર્ડર નોંધી લો અને મને હોળી આપો. આજે મારી બર્થડે છે, માટે મારા ફ્રેન્ડ્સને હું રિટર્ન ગિફ્ટમાં હોળી આપવાનો છું. અને તમને આજે હું એક વાર્તા કહીશ, તે પણ તમે સાંભળજો. ફ્રેન્ડ્સ, ચુચુભાઈના ઓર્ડર મુજબ આપણે ઘણી બધી હોળીઓ તૈયાર કરી છે અને હવે એમને આપીશું. જોઈએ કે આટલી બધી હોળીનું તેમને શું કામ પડ્યું હશે. જોકે હોળીનો ઉપયોગ તો પાણીમાં તરવા માટે જ થાય છે, હા ને? બીજી કઈ રીતે હોળીનો ઉપયોગ થતો હોય તો વિચારજો કે આ ચુચુભાઈને કેમ જોઈએ છે. ચાલો એમના મોડે જ સાંભળીએ. ફ્રેન્ડ્સ, થોડા દિવસ પહેલાંની જ વાત છે. અમે ઘણા બધા ઉંદરો હતા અને અમે લોકો એક ગામમાં રહેતા હતા. આ અમારા ઘરના સભ્યો છે. સવારે ઉઠીને હું નિયમિત યોગા કરું છું અને ત્યારબાદ સ્કૂલ માટેની તૈયારી શરૂ. હું દરરોજ સ્કૂલ જતો અને મારા ફ્રેન્ડ્સને મળતો અને ઘણું બધું શીખતો પણ હતો. સાંજે આવીને હું મારી સાયકલ ફેરવતો, મને ખૂબ જ મજા આવતી. પછી રાત્રે જમવાનું અને મમ્મી પપ્પા સાથે આખા દિવસની વાતો કરવાની. આ છે મારા વાલા દાદાજી. અરે વાહ, દાદાજી આવી ગયા, હવે તો રોજ વાર્તા સાંભળવા મળશે. વાવ. આ છે મારા વાલા દાદી. દાદી બહુ મસ્ત સ્વેટર બનાવે. હા, હું આ સ્વેટરમાં કેટલો સુંદર લાગી રહ્યો છું, નહીં? તમને ગમ્યું મારું સ્વેટર? આજે તો દાદાએ અમને વાસળીવાળાની વાર્તા કહી. એ વાસળીવાળા કાકા છે ને, એ બહુ સરસ વાસળી વગાડે, તો મારા દાદા અને એમના ફ્રેન્ડ્સ વાસળીવાળાની પાછળ પાછળ નદીમાં ડૂબી ગયા હતા. બાપરે બાપ, કેવી રીતે બચ્યા હશે કહું તમને?
આ છે આજની વાર્તાનું સિક્રેટ. એ ઉંદર દાદા હતા ને, એમને આ લાકડાની હોળી મળી હતી, એના વડે એ પાછા બહાર આવી ગયા. મજા પડી. આ ઉંદર દાદા અને એમના ફ્રેન્ડ પાણીમાં ડૂબી ગયા હતા, ત્યારબાદ હોળીની મદદ વડે બહાર આવ્યા તો તેમને સૌપ્રથમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તેમના ઉપચાર થયા હતા. આ છે અમારા ફેમિલી ડૉક્ટર અને એમણે જ દાદા લોકોને સારા કર્યા હતા. દાદા જે નદીમાં ડૂબી ગયા હતા એ નદીનું પાણી ઠંડુ હતું, આથી ઘરે આવીને પણ ગરમ રૂમમાં રહેવું પડ્યું હતું. અમારા ઘરે બધાને વાંચવાની ટેવ એટલે પછી અમે પુસ્તકોમાંથી ઘણા બધા ઉપાયો કર્યા હતા. જે અમને દાદાએ વાસ્તીવાળાની વાર્તા કરીને તો કહ્યું હતું કે કદાચ વાસ્તીવાળા કાકા આવે તો આપણે એમની પાછળ પાછળ જઈશું, પણ હોડી લઈને, એટલે ડૂબવું નહીં પડે. તમે બધાએ વાર્તા સાંભળી તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું. સાચું કે ખોટું? સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ફર બોલો.